સો આજે આપણે ડિસ્કસ કરશું કયા ઇન્ગ્રીડિયન્ટ એમાં એડ કર્યા છે એના બેનિફિટ શું છે અને માર્કેટમાં જે બીજા બધા પ્રોડક્ટ અવેલેબલ છે તે બધાથી આ પ્રોડક્ટ કેવી રીતે ડિફરન્ટ અને ઇફેક્ટિવ છે ઓકે સો અહીંયા પ્રેઝન્ટ બધાને ટ્રાન્સફર ફેક્ટરની હિસ્ટ્રીનું નોલેજ તો છે જ બટ આપણે થોડુંક બ્રીફ આજે જોઈ લેશું સો ઓગણીસો ઓગણપચાસમાં જે ડોક્ટર એચ શેરવુડ લોરેન્સ છે એ ટ્યુબર સ્ટડી કરતા હતા ઓકે તો એમાં એમણે આ શું કર્યું હતું એમની જે પ્રેક્ટિસમાં એમને જે ટીબી સર્વાઇવર્સ જે પેશન્ટ હતા જેમને ટીબી થયું ને પછી રિકવર કર્યું ઓકે એ ટીબી સર્વાઇવર્સ જે પેશન્ટ હતા એમાંથી એમને ડબલ્યુબીસી જે આપણે કહીએ સફેદ કોશિકાઓ એ એમને સેપરેટ કર્યું અને જે હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ્સ હતા જે અનઇન્ફેક્ટેડ હતા એમને એમાં ઇન્જેક્ટ કર્યું ઓકે પછી જયારે ટીબી સ્ક્રીનિંગ ટેસ્ટ થઈને હેલ્ધી છે તે એમાં ટીબી ટીબીના અગેન્સ્ટ જોવામાં મળ્યા ઓકે સો એનાથી એમને એ ડિવાઇડ કર્યું કે ડબલ્યુબીસીમાં એક પર્ટિક્યુલર એવા મોલિક્યુલ છે એવા ફેક્ટર છે જે ઇમ્યુન ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરે છે એમને એમાં કેપેસિટી છે ઇમ્યુન ઇન્ફોર્મેશન ને ટ્રાન્સફર કરવાની આ જે મોલિક્યુલ્સ છે જે ઇમ્યુન ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરે છે એનાથી એ મોલિક્યુલ્સ મૂક્યું કે ટ્રાન્સફર ફેક્ટર્સ સો એ નામ આવ્યું છે ટ્રાન્સફર ફેક્ટર્સ હવે નાઇન્ટીન નાઇન્ટી એટમાં જે મિસ્ટર ડેવિડ લિઝન બી છે જે આપણે લાઈફનો જે ફાઉન્ડર છે એ પોતાની ઇમ્યુન હેલ્થને સપોર્ટ કરવા માટે યુએસ પેટન્ટ ઓફિસથી એક કાઉ માંથી ટ્રાન્સફર ફેક્ટર એક્સ્ટ્રેક્ટ કરવાની પ્રોસેસનું પેટન્ટ લઈ આવ્યા ઓકે એમાં આ ટ્રાન્સફર ફેક્ટર્સ યુઝ કરીને એમને જે ઇમ્યુન સપોર્ટ પ્રોડક્ટ છે તે બનાવવા માટે ઓકે આ જે મોલિક્યુલ છે ફોર લાઈફના પ્રોડક્ટમાં એડ કરીને એમને પ્રોડક્ટ ડેવલપ કર્યા બધી ફોર્મ્યુલેશન ડેવલપ કરી અને ત્યાંથી ધ ફોર લાઈફ નો જે ઇમ્યુન સિસ્ટમ કંપનીની જર્ની છે તે ત્યાંથી સ્ટાર્ટ થયું બીજા બધા માર્કેટમાં જે સપ્લિમેન્ટ અવેલેબલ છે એની એકદમ એના કરતા આ જે ફોર લાઈફ ના બધા પ્રોડક્ટ છે એની એકદમ ડિફરન્ટ અને ઇફેક્ટિવ ફોર્મ્યુલેશન્સ છે જેમાં ટ્રાન્સફર એડેડ છે જે મેસેન્જર મેસિંગ તરીકે કામ કરે છે એ ઇમ્યુન ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરે છે એક ડોનર થી રેસિપિયન્ટ ઓકે નેક્સ્ટ સ્લાઇડ તમને દેખાય છે ફોર્થ સ્લાઇડ નથી દેખાતી બોટલ છે હવે આવી બોટલ હા 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 ઓકે સો વોટ ઇઝ ફોર લાઈફ ટ્રાન્સફર ફેક્ટર પ્લસ ટ્રાય ફેક્ટર ફોર્મ્યુલા આ જે પર્ટીક્યુલર પ્રોડક્ટ છે આપણું તે કેવી રીતે એક એક ડિફરન્ટ છે બીજા બધા પ્રોડક્ટસ તો આ શું કરે છે જે આપણે ઇમ્યુન સિસ્ટમ છે તેનું વિઝડમ એટલે એની મેમરી એને બૂસ્ટ કરે છે અને આ ફોર લાઈફ નું સૌથી બેસ્ટ સેલિંગ પ્રોડક્ટ છે બેસ્ટ સેલિંગ સપ્લિમેન્ટ છે આ પ્રોડક્ટમાં ઘણા બધા પાવરફુલ ઇન્ગ્રીડિયન્ટ પ્રેઝન્ટ છે જેમ તરીકે ઝીંક છે શીતાકી મીતાકી મશરૂમ છે એ આપણી ઇમ્યુન સિસ્ટમ ને બૂસ્ટ કરે છે એને રેકોગ્નાઇઝ કરવા રિસ્પોન્ડ કરવામાં અને રિમેમ્બર કરવામાં હેલ્પ કરે છે પછી એમાં બેકર્સ ઇસ્ટ છે ઓટ સીડ એક્સ્ટ્રાક્ટ છે ને

પોટેન્શિયલ જે જે ઇન્ફેક્શન કે પછી ઇન્ફ્લામેશન વોટ એવર હોય એના અગેન્સ્ટ એને પ્રોટેક્ટ કરે છે આમાં ઝિંક પ્રેઝન્ટ છે જે ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ મિનરલ ખાલી આ એક જ મિનરલ છે આ પ્રોડક્ટમાં ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને આ હેલ્પ કરે છે જે બધા ઇમ્યુન સેલ્સ હોય આપણી બોડીમાં જેમ કે ટી સેલ્સ એનકે સેલ્સ જે બધા સેલ્સ હોય એનું એ બધા પ્રોડક્શન અને ફંક્શનિંગ એના માટે એને હેલ્પ કરે છે જો આ બધા સેલ્સ હેલ્ધી રહેશે તો ટીશ્યુઝ હેલ્ધી રહેશે ઓર્ગન હેલ્ધી રહેશે અને ઓવરઓલ સિસ્ટમ હેલ્ધી રહેશે સો આજે આપણે ઇમ્યુન સિસ્ટમ સેલ્સ છે એને હેલ્ધી રાખવું એને પ્રોડક્શન એનું ફંક્શન સપોર્ટ કરવા માટે ઝિંક ઇઝ વેરી ને નેક્સ્ટ છે જે ઇમ્યુન સિસ્ટમ છે ઇન ટર્ન એ પોટેન્શિયલી આપણે હેલ્ધી રહેશે તો આપણી બોડીમાં આપણે એનર્જી લેવલ્સ બી આપણા ઓવરઓલ હેલ્ધી રહેશે ઓવરઓલ આપણું હેલ્થ મેન્ટેન રહેશે નેક્સ્ટલાઈડ આવી ગયું ઓકે સો હવે આપણે જોશું કે તરા ટુ મેઇન ટાઈપ્સ ઓફ ઇમ્યુન સિસ્ટમ ઓકે કયા મેઇન ટાઈપ્સ ઓફ ઇમ્યુન સિસ્ટમ છે વન ઇમ્યુન સિસ્ટમ ધ અધર ઇઝ અડેપ્ટિવ ઇમ્યુન સિસ્ટમ તો જે ઇનેટ ઇમ્યુન સિસ્ટમ આપણે કહીએ તો એક પ્રકારની ઇમ્યુનિટી આપણી એવું હોય જે આપણે જ્યારે બોર્ન થયો આપણે જન્મ થયો હોય ત્યારથી આપણે બોડીમાં આપણા જે સેલ્સ છે એને એ ખબર હોય ઓકે સો દેટ ઇઝ ધ ઇમ્યુનિટી જે આપણે બર્ડ સાથે આપણને મળેલી હોય અને બીજી છે એડેપ્ટિવ જેમ જેમ આપણે ગ્રો કરીએ આપણું બોડી ગ્રો કરે તેવી રીતે એ ઇમ્યુનિટી ડેવલપ થાય છે ઓકે સો દેર આર ટુ ટાઈપ્સ ઓફ ઇમ્યુનિટી ધેટ ઇઝ ધ ઇનેટ એન્ડ ધીવ તો આ બંને ઇમ્યુનિટી નો ડિફરન્ટ ડિફરન્ટ પાર્ટ હોય છે ડિફરન્ટ હોય છે અને આ જે પર્ટિક્યુલર પ્રોડક્ટ છે જે ઇમ્યુન સિસ્ટમ છે બંને ટાઈપની ઇમ્યુન સિસ્ટમ ને હેલ્ધી રાખવાનું કામ કરે છે હવે જે ઇમ્યુન સિસ્ટમ છે એના એ કેવી રીતે બને છે આખું સેલ્સ બને સેલ્સ થી સેલ્સથી ટિશ્યુઝ થી ઓર્ગન્સ અને થી આખું સિસ્ટમ બને છે તો જે આ સેલ્સ છે વિચ ઇઝ ધ લેવલ ડિફેન્સ તે બધા સેલ્સ મળીને એક સિસ્ટમ ક્રિએટ કરે છે તો કયા ટાઈપના સેલ્સ છે ઇમ્યુન સેલ્સ એ એક છે ફર્સ્ટ ટાઈપ ઇઝ ધ નેચરલ કિલર સેલ્સ આપણે એનકે સેલ્સ જેને કહેતા હોય તે શું કરે છે ધીઝ આર ધ ફર્સ્ટ ડિફેન્સ મિકેનિઝમ આપણે બોડીમાં કોઈ બી જો ફોરેન બોડી આપણે કે ઇન્ફેક્શન કોઈ બી એન્ટીજેન આપણે કોન્ટેક્ટમાં આવી જાય તો જે ફર્સ્ટ ડિફેન્સમાં ધ ધ નેચરલ કિલર સેલ્સ ઓકે પછી છે ટી સેલ્સ ટી સેલ્સ સાથે મળીને કામ કરે છે બટ કે આ મારા હેલ્ધી સેલ્સ જે બોડીના પોતાના ઇમ્યુન સિસ્ટમના સેલ્સ છે તે આ છે કે પછી આ એન્ટીજન છે તે બંનેમાં ડિફરન્શિયેટ કરીને એ નેચરલ કિલર સેલ્સ સાથે વર્ક કરે છે એને ફોરેન બોડીઝને ડિસ્ટ્રોય કરવા માટે અને જે બી સેલ્સ છે બી સેલ્સ શું કરે બી સેલ્સ કોઈ એક એન્ટીજન હશે જે ફોરેન સબસ્ટેન્સ હશે એના રિએક્શનમાં એક એન્ટીબોડીઝ પ્રોડ્યુસ કરે છે ઓકે અને પછી એ એન્ટીબોડીઝ એન્ટીજન ને ડિસ્ટ્રોય કરી દે છે અને મેક્રોફેજીસ આ ધ જે ફોર્થ ટાઈપ ઓફ સેલ્સ છે તે શું કરશે એક ટાઈપ ઓફ સેલ્સ છે જે એન્ગલ્ફ કરી દે છે પાર્ટી ફોરેન પાર્ટી એન્ગલ્ફ એટલે એને ખાઈ જાય છે ઓકે એને આખું એને ખાઈ જાય છે એને ડિસ્ટ્રોય છે સો આર ફોર ઓફ ઇમ્યુન સેલ્સ ધ ટી સેલ્સ બી સેલ્સ એન્ડ ધ માઇક્રોફેજીસ અને જે ફોર લાઈફ ટ્રાન્સફર ફેક્ટર જે આમાં જે આપણે ટ્રાન્સફર ફેક્ટર જે મોલિક્યુલ્સ છે તે આ બધા ઇમ્યુન સિસ્ટમના સેલ્સની પ્રોડક્શન અને ફંક્શન માટે એક બહુ જ વાઇટલ રોલ પ્લે કરે છે ઓકે હવે આપણે આ સ્ટડીની વાત કરીએ જે ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં એક હિટ મોમેન્ટ હતું કંપની માટે જે બધા ડોક્ટર્સ અને કોર્પોરેટ્સમાં જે બધા બહુ એપ્રિશિએટ કર્યું છે આ સ્ટડીને આ સ્ટડી એમ કહે છે કે જે ટ્રાન્સફર ફેક્ટર ફોર લાઈફનું ટ્રાન્સફોર ફેક્ટર ફોર્મ્યુલા છે એ ક્લિનિકલી પ્રૂવન છે કે ઇમ્યુન સિસ્ટમ ને ટુ આવર્સ વિદિન ટુ માં એને એક્ટિવેટ કરી દે છે એટલે મિનિમમ ડોઝેજ જો મિનિમમ સિંગલ ડોઝ બી આપ્યો હોય છે સિક્સ હન્ડ્રેડ એમજી બી આપ્યો હોય તો એ ડોઝ ઇન્કોર્પોરેટ થાય અને એનાથી જે ઇમ્યુન સિસ્ટમ એક્ટિવેટ થાય છે તો એમણે સ્ટડીમાં જોયું કે અ મિનિમમ ડોઝેજ માં બી ઇમ્યુન સિસ્ટમનું એક્ટિવેશન અને રિસ્પોન્સ નોટિસ કર્યું છે ઓકે જે આપણે કી ઇન્ગ્રીડિયન્ટ છે ડેટ એલ ધ અ અલ્ટ્રા ફેક્ટર

નથી એડ ઇન્ગ્રી આજે ઇમ્યુન સિસ્ટમ નું પ્રોપર ફંક્શનિંગ આપણે બોડીમાં લીધે થાય છે ડેફિશિયન્સી બોડીમાં થઈ જાય તો આપણી ઇમ્યુન સિસ્ટમ પ્રોપર ફંક્શનિંગ નહીં કરી શકે ઝિંક જે છે તે આપણે જે ઇમ્યુન સેલ્સ છે એનકે સેલ્સ ટી સેલ્સ બી સેલ્સ એ બધાના પ્રોડક્શનમાં હેલ્પ કરે છે અને એનું ફંક્શનિંગ રેગ્યુલેટ કરે છે ઓકે આ પ્રોડક્ટ જે પર્ટિક્યુલર ફોર્મ્યુલેશન છે એમાં જે 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 અમાઉન્ટ પ્રેઝન્ટ છે તે એક પર્ટિક્યુલર ગાઈડલાઈન હોય ઝીંકની રિકમેન્ડેડ અમાઉન્ટ તે નાઇન્ટી પર્સન્ટ ઓફ ડેલી રિકમેન્ડેશન ને ફૂલફિલ કરે છે નેક્સ્ટ મશરૂમ સુપર આ આ માં મશરૂમ્સ એડિટ કર્યા છે છે જે તે સિસ્ટમ ને બહુ જ પાવરફુલ બેનિફિટ્સ આપી રહ્યા છે આ મશરૂમ્સ માં અ શું કહેવાય બીતા ગ્લુકોન્સ પ્રેઝન્ટ બીતા ગ્લુકન્સ શું હોય બીતા ગ્લુકોન એક તરીકેના ફાર્મ હોય છે એ એક કોલેસ્ટ્રોલ એબ્ઝો કરવાથી અટકાવે છે જે આપણે ફૂડ આપણે જે ખાવાનું ખાઈએ ખોરાક ખાઈએ એમાંથી જે કોલેસ્ટ્રોલ હોય એને એબઝોર્બ કરવાથી રોકે છે ઓકે તો એ બીટા ગ્લુકન્સ નું કામ છે તો મિટાગી છે મશરૂમ્સમાં બીટા ગ્લુકન્સ હોય In the next i am going to do cordyceps so, uh, the i uh, new ingredient uh, add culture. ઓકે ઓકે તો આ જે ન્યુ જે ટ્રેડિશનલી ચાઇનીઝ મેડિસિનમાં યુઝ થતું હોય થાય છે ઇમ્યુન સિસ્ટમને બુસ્ટ કરવા માટે તો આ પહેલા કોર્ડિસેપ્સ જે હતા તે ખાલી હિમાલયન વેલીઝમાં જોવા મળતા હતા ઓકે ને ત્યાંથી એને ઓપ્ટેન કરવા ત્યાંથી એને કલેક્ટ કરવું બહુ ડિફિકલ્ટ હતું તો પેલા જે કિંગ્સ ને મહારાજા બધા એ હતા ત્યારે એ લોકોના માટે અવેલેબલ થતું હતું બટ આજે એનું ફાર્મિંગ થાય છે તો એનું કલ્ટિવેશન બહુ ઈઝી થઈ ગયું છે તો આપણે એનું બેનિફિટ લઈ શકીએ છે આજે એક બહુ જ વન્ડરફુલ ને કોમ્પ્લિમેન્ટિંગ ઇન્ગ્રીડિયન્ટ માટે આ શું કરે છે એ એમાં એન્ટી ઓક્સિડન્ટ એક્ટિવિટીઝ વધારે છે ઓકે સેલ્સની સો એન્ટી ઓક્સિડે એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી વધારશે એટલે ફ્રી રાઇડિકલ ડેમેજ ઓછું ઓછું થશે આપણા જે બધા ઓર્ગન્સ છે એને પ્રોટેક્ટ કરશે અને જે નેચરલ આપણા જે એન્ટી સેલ્સ છે એની એક્ટિવિટી બી બુસ્ટ કરે છે આપણા જે ટી સેલ્સ છે એનું ફંક્શનિંગ ઇમ્પ્રુવ કરે છે ઓકે સો આ પર્ટિક્યુલર પ્રોડક્ટ આમાં હવે એડ કર્વમાં આવ્યું છે જે પહેલા ઇન્ડિયામાં નહી હતું અવેલેબલ બટ હવે કંપનીએ ઇન્ડિયન ફોર્મ્યુલેશન્સ માં બી એડ કર્યું છે તો નેક્સ્ટ જે પ્રોડક્ટ છે

અગેન આ બેકર જીસમાં બીટા ગ્લુકન્સ પ્રેઝન્ટ છે બીટા ગ્લુકન્સ અગેન કોમ્પ્લેક્સ શુગર્સ છે જે આપણા બોડીને પ્રોટેક્ટ કરે છે અગેન્સ્ટ હાર્ટ ડિઝીઝ અને કોલેસ્ટ્રોલ અને જે આપણા ઇન્ટેસ્ટાઈન્સ હોય તેમાં ગુડ બેક્ટેરિયાનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરે છે આ બેકર જીસ્ટ જે બીટા ગ્લુકોન્સ પ્રેઝન્ટ હોય તે નેક્સ્ટ ઇઝ એલોવેરા સો એલોવેરા એ એક બહુ જ કામિંગ હર્બ છે એ સ્ટીમ્યુલેટ કરે છે માઇક્રોફેજિસ માઇક્રોફેજિસ આપણે જોયું તો એક ટાઈપના સેલ્સ છે જે એન્ટીજેન્સ જ્યારે જયારે ડિટેક્ટ કરે છે ત્યારે એને ખાઈ જાય છે એટલે એને ડિસ્ટ્રોય કરી દે છે એ જે માઇક્રોફેજિસ છે તે એને સ્ટીમ્યુલેટ કરે છે ટુ રિલીઝ સાયટોકાઇન્સ હવે વોટ ઇઝ સાયટોકાઇન્સ સાયટોકાઇન્સ એક ટાઈપના સિગ્નલિંગ પ્રોટીન્સ હોય છે જે રિલીઝ થાય છે સેલ્સમાંથી જ્યારે એક એન્ટીજેન નું એને ડિટેક્ટ કરે જ્યારે સેલ્સ એન્ટીજેન્સ ડિટેક્ટ કરે છે ત્યારે આ સાયટોકાઈનને રિલીઝ કરવામાં આવે છે સેલ્સ રિલીઝ કરે છે સો દેટ ને ડિસ્ટ્રોય કરી શકે ઓકે સો આ સાયટોકાઈન્સ રિલીઝ કરે છે અને જે આપણા ઇમ્યુન સિસ્ટમના જે સેલ્સ છે બધા એને હેલ્ધી રાખવામાં સપોર્ટ કરે છે આ જે એલોવેરા છે એમાં અગેન જે કોમ્યુનિકેશન હોય જે ટ્રાન્સફર ઓફ ઇન્ફોર્મેશન છે એને બેલેન્સ કરે છે એને મોડ્યુલેટ કરે છે ઓકે સો નેક્સ્ટ ઇઝ આયોનો ઓલસો ઓલ્સો કોલ્ડ આઈપીસી આ ઇમ્યુન સિસ્ટમ પર્ટિક્યુલર ઇન્ગ્રીડિયન્ટ છે છે તે ઇમ્યુન સપોર્ટ કરે બાય હેલ્પિંગ ન્યુ મેક્ચર ઇમ્યુન સેલ્સ એટલે એ ન્યુ સેલ્સ બનાવવા માટે હેલ્પ કરે છે ઓકે સો દેટ આપણા જે બધા સેલ્સ છે તે હેલ્ધી રહે સો દેટ દે ધ એન્ટીજન્સ તો અગેન આ એક નવું કરવામાં આવ્યું છે ઓલિવ લીવ તો ઓલિવ લીફ એક્સ્ટ્રાક્ટ આ જે છે એક્ટ ઇઝ ધ પ્લાન્ટ એટલે એ પ્લાન્ટ્સમાંથી ડિરાઈવ થયું છે ઓકે સો ઇટ હેઝ એટ અને આ શું કરે છે આ જે નેચરલ કિલર સેલ્સ અને જે ટી સેલ્સ છે એને સપોર્ટ કરે છે જેનાથી ઇમ્યુન સિસ્ટમ વધારે ઇફેક્ટિવ બને છે સો આ પર્ટિક્યુલર જે પ્રોડક્ટ છે એના ડિરેક્શન શું છે એના ડિરેક્શન છે ડેલી થ્રી કેપસ્યુલ્સ લેવાની છે વિથ વોટર ઓકે સો આ તો દિસ વોઝ ઓલ અબાઉટ ધ ટ્રાન્સફોર ફેક્ટર ટ્રાયફેક્ટર પ્લસ ફોર્મ્યુલા વિથ અપગ્રેડેશન જેમાં અપગ્રેડેશન આવે છે કોડિસેપ્સ અને હોલીફ્લિપ એક્સ્ટ્રાક્ટ આ બહુ જ વન્ડરફુલ ઇન્ગ્રીડિયન્ટ છે જે કંપની આમાં એડ કર્યા છે So that I away mean, effectiveness be what is And of course we can expect now more sales of the product. So that's it.